वंदे मातरम। नीलेश भाई ब्रह्म क्षत्रिय सूरत रहे छे, एमनो प्रश्न छे। 20 वर्षथी तेओ तांबाना लोटानुं ज पाणी पीवे छे, परंतु मारा कोक लेक्चरमां एमने सांभळ्युं કે તાંબાના લોટાનો પાણી નહીં પીવું જોઈએ એવું હું કહું છું, હું વિરોધ કરું છું। મિત્રો, હું ભારત માતાનો પુત્ર છું, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સભ્યતા પ્રત્યે મને અથાગ ગૌરવ છે। સદીઓથી આપણે ભારતવાસીઓ તાંબાના લોટાનું પાણી પીતા આવ્યા છે, ઉષ્પાન કરતા આવ્યા છે। તુંબે પાણી જે પીવે, પેલી ઉક્તિ છે ને, પરંતુ આજથી 50 વર્ષ પહેલાં એ વાત સાચી હતી। કારણ કે આજથી 50 વર્ષ પહેલાંથી ખેતરોમાં જે ખાતરો વપરાવવાની શરૂઆત થઈ, પહેલાં તો છાણિયું ખાતર વાપરતા હતા, હવે તો યુરિયા છે, ડીએપી છે, એન્ડોસલ્ફાઇન છે, એના જેવા ઘાતક રસાયણોનો ઉપયોગ થાય છે ખેતીમાં। એના લીધે જમીન પણ અબડાઈ ગઈ છે। આપણે આખા વર્ષ દરમિયાન 1 કિલો 750 ગ્રામ જેટલું ઝેર લઈએ છીએ ડાયરેક્ટ ભોજનમાંથી। આમિર ખાનના સત્યમેવ જયતેના એક કાર્યક્રમમાં આમિર ખાનજીએ કહ્યું હતું કે તાજી તાજી માં બનેલી કન્યાના વક્ષમાંથી જો દૂધ લેવામાં આવે એના સ્તનમાંથી, અને એમને તો આ સેમ્પલોનો ટ્રાય કરેલો, તો તાજી માં બનેલી કન્યાના દૂધમાંથી જરૂર કરતાં 800 ગણું વધારે એન્ડોસલ્ફાઇન નીકળ્યું। એટલે જન્મતાની સાથે જ બાળક ઝેર પીતો થઈ ગયો। તમે જુઓ, કિડનીની હોસ્પિટલો ઉભરાઈ રહી છે, ફટાફટ બ્લડ યુરિયામાં વૃદ્ધિ થઈ રહી છે, ક્રિએટિનિન વધારે વધી રહ્યું છે, જરી અમથા બ્લડ પ્રેશરના ફ્લક્ચ્યુએશનમાં કિડનીના નેફ્રોન સેલ ખતમ થઈ જાય છે। જે લોકોને તાંબાના લોટાનું પાણી પીવાની આદત છે, એ લોકો ખાસ ધ્યાનથી સાંભળો અને આ વિડીયો શેર કરજો બધે। આજે તમે એક કામ કરજો, તાંબાના લોટાને ઉલટ મૂકીને, એટલે આંબલીથી ધોઈ નાખજો, લીંબુ આંબલીથી એકદમ ચકચકાટ કરી દો। તમારા બેડરૂમમાં ઊંધો મૂકીને એના ઉપર પાણીના 2-3 ટીપા મૂકજો। આ પાણીના 2-3 ટીપા સવારે જોજો શું થાય છે। ઘાટા લીલા રંગના ડાઘા પડશે, પાણીએ હવાની સાથે રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કોપર સલ્ફેટ બનાવ્યું। હવે વિચાર કરો, આખી રાત દરમિયાન જો તમે તાંબાના લોટામાં પાણી ભરી રાખો, તો હવાની રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એમાં કોપર સલ્ફેટ બનશે। આમ જૂના લોકો કહે છે, આપણે એમની સાથે કમ્પેર કરીએ તો ઘણીવાર વહુઓ કહે છે કે અમારા બા તો બહુ ફાસ્ટ ચાલે છે, અમારાથી નહીં ચલાતું, અમે તો સલ્ફેટિયા છે, બાએ જૂનું દેશી ઘી ખાધેલું છે, એવી બધી વાતો કરે છે। આપણે સલ્ફેટિયા છે એ વાત સાચી, કારણ કે આપણે જે બી કંઈ ખાઈએ છીએ વિષાક્ત જ ખાઈએ છીએ। ખેતરોમાંથી એટલો બધો ઝેર ભરાઈને અનાજ આવેલું હોય છે કે એના દ્વારા આપણા શરીરમાં ઠલવાય છે, અને આખા વર્ષ દરમિયાન આપણે 1 કિલો 750 ગ્રામ જેટલો આવો ઘાતક કચરો ખાઈએ છીએ। માટે મિત્રો, તાંબાના લોટાનું પાણી જે પીવે છે એના સ્કિનનો ટોન ધીરે ધીરે ડાઉન થઈ જાય છે, એની ચમક ધીરે ધીરે ડાઉન થઈ જાય છે, એકદમ ઉજળો વ્યક્તિ ધીરે 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 એની ઉજાસ ગુમાવે છે, થોડોક ડાર્ક થવાનો આરંભ થઈ જાય છે, સુંદરમાંથી શ્યામ બનવાની પ્રક્રિયાનો આરંભ થઈ જાય છે। એક જૈન પરિવારના મોભી આવેલા, એમનો અનુભવ તો મેં બતાવેલો પણ છે, 35 વર્ષથી તાંબાના લોટાનું પાણી પીતા હતા, પણ એમને છેલ્લા 2 વર્ષમાં 3 ફિશરના ઓપરેશન થયા, મટતું જ નથી। જ્યારે મારે ત્યાં મળવા આવ્યા, મેં 2 લાખથી વધારે લોકોને મળેલો છું, મારે ત્યાં મળવા આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું, તો એ કહે છે 35 વર્ષથી તાંબાના લોટાનું પાણી પીવે છે, એ બંધ કરાયું, હવે છેલ્લા 2 વર્ષથી એમને કોઈ તકલીફ નથી। હું તાંબાના લોટાનો આ પાણીનો વિરોધી નથી, પરંતુ આપણા આહારમાં જ એટલું બધું યુરિયા ડીએપી ને સલ્ફર આવી જાય છે કે તાંબાનું પછી ઓછું પડે છે, આ બધું ઓછું પડ્યું તો તાંબાનું ઉમેરીએ છીએ, એ તો પ્યોર ફોર્મનું છે પાછું। માટે સ્ટ્રિક્ટલી આપણા સ્વાસ્થ્ય ખાતર તાંબાનું પાણી તો આજે બી એવું જ છે જે પહેલાં સદીઓથી હતું,
એમાં કોઈ ફેર નથી પડ્યો. ફેર પડ્યો છે તો આપણા આહારમાં ફેર પડ્યો છે. તાંબાના લોટાના પાણીને તો આજની તારીખમાં પણ હું હજાર સલામ કરું છું, પણ આપણા માટે એ હિતકર નથી. હવે સોનું આપણને પચશે નહીં એના જેવું છે આ વસ્તુ, માટે તાંબાના લોટાનું પાણી એવોઈડ કરજો. અસ્તુ, વંદે માતરમ.